નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી, ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી, સિલિકોનનું સ્ફટિક, મૂળભૂત અર્ધવાહક. મૂળભૂત અર્ધવાહક મિત્રો બે છે, સિલિકોન અને જર્મેનિયમ. બસ સ્ફટિક બંધારણ લગભગ સેમ હોય છે, તો આપણે એકનું જોઈ લઈએ એટલે બીજાનું જોવાનો કોઈ આધાર રહેતો નથી. સિલિકોનનું સ્ફટિક બંધારણ કેવું હોય છે? તો મેં તમને કીધું એમ કે સિલિકોનની સંરચના અનુસાર, સિલિકોન માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 40, ઇટ્સ ઓકે. તો એની ઇલેક્ટ્રોન સંરચના થાય બેટા 1s2 2s2 2p6 3s2 અને 3p2. કે સંપૂર્ણ ભરાયેલી છે, એલ સંપૂર્ણ ભરાયેલી છે અને એમ આ સંપૂર્ણ ભરાયેલી છે ઇલેક્ટ્રોનથી. આ પણ સંપૂર્ણ ભરાયેલ છે અને આ છે અપૂર્ણ. રેડી, આ શું છે? અપૂર્ણ છે. હકીકત અહીં પૂર્ણ કરવા માટે 8 જોઈએ ઇલેક્ટ્રોન, છે કેટલા? 4. રેડી, જરૂરિયાત કેટલી છે? 8ની. ઓકે, એટલે એ અપૂર્ણ કહેવાય. તો સિલિકોનની વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો સિલિકોનનો પરમાણુ શું કરશે? એના જે આ 4 ઇલેક્ટ્રોન છે, પાડોશી એની જેવા જ આવા પરમાણુના એક એક ઇલેક્ટ્રોન સાથે એ ભાગીદારીથી સહસંયોજક બંધમાં જોડાશે. જો તો સિલિકોનનો જે પરમાણુ છે મિત્રો, રેડી, એ સિલિકોનનો પરમાણુ, ફોર એક્ઝામ્પલ તરીકે આ સિલિકોનનો પરમાણુ છે. આ સિલિકોનના પરમાણુ વેલેન્સ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. તો આ સિલિકોનનો પરમાણુ શું કરશે? પાડોશી 4 પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ સહસંયોજક બંધમાં જોડાશે. એની સંરચના અનુસાર વિદ્યાર્થી મિત્રો, વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો સિલિકોનનો પરમાણુ એના પાડોશી આવા જ પરમાણુ સાથે, કારણ કે એની અંદર 2 એસ કક્ષક અને 2 પી કક્ષક, જોઈ લો, 2 એસ અને 2 પી કક્ષક ભેગી મળીને 4 sp3 સંકર કક્ષક તૈયાર થશે. એની આવી જ કક્ષકો, પાડોશી પરમાણુની આવી જ કક્ષકો સાથે સહસંયોજક બંધમાં જોડાશે. અને સિલિકોનનો દરેક પરમાણુ એના જે વેલેન્સ 4 ઇલેક્ટ્રોન છે, પાડોશી પરમાણુના આવા જ એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારીથી એ સહસંયોજક બંધમાં જોડાઈ જશે. ખ્યાલ આવ્યો? આવી જે રીતના જોડાઈ જશે. જો ટોટલ અહીં જોઈ લો, આ સિલિકોનનો એક પરમાણુ છે, એકાનો છે, રેડી, ઇલેક્ટ્રોન. આ સિલિકોન પરમાણુનો આ એક ઇલેક્ટ્રોન છે, આનો એક આ ઇલેક્ટ્રોન છે, આનો એક અહીંયા છે, આનો એક અહીંયા છે, એક અહીંયા છે, એકાનો અહીંયા છે. તો આના જે 4 છે, આ 1 આ 2 આ 3 અને 4 ગોઠવાઈ ગયા. બાકીના જે 4 છે એ પાડોશી પરમાણુના એક એક છે. સેમ હજી આને આગળ વધારીએ તો આનો એક અહીંયા છે, જો આના 4 થઈ ગયા, જોઈ લો, 1 2 3 4, એમ આના પણ આ 1 આ 2 3 4 થઈ ગયા, આના પણ આ 1 2 3 4, ઇટ્સ ઓકે, આના પણ 1 2 3 અને 4 આવી ગયા. એટલે સિલિકોન પરમાણુ એના 4 જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, પાડોશી પરમાણુના આવા જ ઇલેક્ટ્રોન સાથે બંધની અંદર, આ બંધ એકચ્યુઅલી આ ઇલેક્ટ્રોન તમે અહીંયા લઈ શકો, એ બંધની અંદર જોડાઈ જાય છે. ખ્યાલ આવ્યો? એ ચારે ચાર આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે, જો આ રહ્યા એની સંરચના અનુસાર મેં કીધું ને, જો પરમાણુ ક્રમાંક 14 છે એટલે એની ઇલેક્ટ્રોન સંરચના કે આ એલ અને આ એમ, પણ એમ અપૂર્ણ છે. આ પૂર્ણ થવા માટે ટોટલ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ છે કેટલા? 4. એટલા જ માટે સિલિકોન કે જર્મેનિયમ ની વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી માટે કહી શકાય કે સિલિકોન કે જર્મેનિયમ વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તે ટેટ્રાવેલેન્ટ છે. કેવી છે? ટેટ્રાવેલેન્ટ, ઇટ્સ ઓકે. ખ્યાલ આવ્યો? તો આવી જ રીતના સિલિકોન પરમાણુ એના જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, પાડોશી પરમાણુના જ આવા ઇલેક્ટ્રોન સાથે એ ભાગીદારીથી સહસંયોજક બંધમાં જોડાઈ જાય છે અને એનું આખું બંધારણ બનાવે છે. આ જે છે એ 2D માં છે, આ જે બંધારણ 2D માં છે, અને આ જે છે એ 3D માં છે, 3 ડાયમેન્શનમાં. તમે જોઈ લો, રાઈટ, આ સિલિકોન પરમાણુ છે, પાડોશી 4 પરમાણુ સાથે બંધથી શું છે?
જોડાયેલો છે. જો છે, ઇટ્સ ઓકે. હવે આ ટુ ડી ને તમે હજુ આગળ વધારો. તમે આવો સિલિકોન નો પરમાણુ તમે અહીંયા લો, અહીંયા લેશો, અહીંયા લેશો, અહીંયા લેશો, તો આમ જોડાશે. આ બંધારણમાં આગળ વધશે કે નહીં? રેડી, આમ વધશે. એટલે આને આગળ વધારશો આમ, જો, તો આખું ડાયમંડ સ્ફટિક બંધારણ જેવું તમને નજરે ચડશે. એટલે જ કહેવાય છે કે સિલિકોન સ્ફટિકનું બંધારણ એ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. ચાલો એની વિસ્તૃત સમજૂતી હમણાં આવશે, હું તમને બતાવી રહ્યો છું. જોઈ લો, જે વસ્તુ મેં તમને પ્રેઝન્ટ કરી હતી એ જ વસ્તુ છે કે સિલિકોન કે જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ છે. શા માટે? તો કે એની વેલેન્સ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે, એટલા માટે. રાઈટ, એને ટેટ્રા, ચાર હોય એને ટેટ્રા કહેવાય, એટલા માટે ટેટ્રાવેલેન્ટ છે. બીજું, એની સંરચના અનુસાર બે એસ અને બે પી કક્ષા, કારણ કે વન એસ ટુ, ટુ એસ ટુ, ટુ પી સિક્સ, થ્રી એસ ટુ અને થ્રી પી ટુ. અહીંયા જુઓ, બે એસ કક્ષક અને બે પી કક્ષક ભેગી મળીને ચાર એસપી ત્રી શંકર કક્ષક તૈયાર થશે. આવી જ પાડોશી પરમાણુની આવી જ કક્ષકો સાથે સહસંયોજક બંધમાં જોડાશે. અને દરેક સિલિકોનનો પરમાણુ એના જે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે પાડોશી પરમાણુના આવા જ એક એક ઇલેક્ટ્રોનના સાથે ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવશે, જે તમારી સામે પ્રેઝન્ટ છે. બધું જોઈ લો. અને એ જ બંધારણને આને જ તમે આમ આગળ વધારો, રાઈટ, આમ આગળ વધારો. જોઈ લો, આને જ તમે આમ કન્ટિન્યુ આગળ વધારો, તો મને એવું લાગે છે કે સિલિકોન સ્ફટિક એ કેવું બંધારણ ધરાવતો ગણી શકાય? ડાયમંડ સ્ફટિક બંધારણ. જો આ જોઈ લો, રેડી, ડાયમંડ સ્ફટિક બંધારણ. આ બધા જ સિલિકોનના પરમાણુ છે. હા, સિલિકોન અને બધાની અંદર બંધમાં બે બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આ બધાની અંદર બે બે ઇલેક્ટ્રોન હોય, રાઈટ, એક એનો અને એક બાજુના પાડોશી પરમાણુનો. ઇટ્સ ઓકે, આ રીતના આખું ગોઠવાયેલું હોય છે વિદ્યાર્થી મિત્રો. આ ઇલેક્ટ્રોનને આમ ગણતા છે સેમ, ઇટ્સ ઓકે. તો આ જ બંધારણને આપણે આગળ વધારીએ તો સ્પષ્ટ થાય છે કે સિલિકોન અને જર્મેનિયમ એ વિદ્યાર્થી મિત્રો કેવું બંધારણ ધરાવે છે? ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. આ જે રચના છે ટુ ડાયમેન્શનમાં છે, મેં ફરી એકવાર કીધું, અને આ જે સ્ટ્રક્ચર છે એ થ્રી ડાયમેન્શનમાં છે. ઇટ્સ ઓકે, વસ્તુ સેમ છે, ટુ ડી અને થ્રી ડી. તો આના પરથી સ્પષ્ટ છે કે સિલિકોન કે જર્મેનિયમ એ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઇટ્સ ઓકે, રેડી. ચાલો, અને આપણે ઇરેઝ પણ કરતા જશું સાથે સાથે, એટલે તમને મૂળ વસ્તુ ખ્યાલ રહે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, આપણે આગળ વધીએ. હોલની સંકલ્પના. વિદ્યાર્થી મિત્રો, ક્યારનો મુદ્દો હતો કે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત હોલને. આ હોલ છે શું? તો હું તમને સમજાવી દઉં. અર્ધવાહક ની અંદર મારે જો તમને બે ત્રણ મુદ્દાઓ એ કેવા હોય તો હું એટલું કહી શકું કે ઝીરો કેલ્વિન તાપમાને અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે. એનો મતલબ એવો થયો કે ઝીરો કેલ્વિન તાપમાને આ અર્ધવાહક છે, સિલિકોન સ્ફટિક છે, આખો સિલિકોન સ્ફટિક, એની અંદર આ બધા જ ઇલેક્ટ્રોન એ બંધમાં જોડાયેલા છે. ચાલો હું આ રચનાને છે ને હું પહેલાં આવી દર્શાવું. હકીકત આવી હોય છે, આ સિલિકોન સ્ફટિક, આ સિલિકોન પાડોશી પરમાણુ બધા, બંધ આ રીતના હોય. આ છે ઝીરો કેલ્વિન તાપમાને. રેડી, ચાલો, એ બધા જ બંધની અંદર બબ્બે ઇલેક્ટ્રોન છે એવું માની લો. હાલમાં આ ઝીરો કેલ્વિન તાપમાને વિદ્યાર્થી મિત્રો બધા જ ઇલેક્ટ્રોન સિલિકોન પરમાણુના બધા જ ઇલેક્ટ્રોન પાડોશી પરમાણુના આવા જ ઇલેક્ટ્રોન સાથે
સહસંયોજક બંધની અંદર ભાગીદારીથી જોડાય છે, એક પણ ઇલેક્ટ્રોન આમાં મુક્ત દેખાતો નથી. એટલે ઝીરો કેલ્વિન તાપમાને આ અર્ધવાહક કોના તરીકે વર્તે? સિમ્પલ વાત છે, અવાહક તરીકે વર્તે. હવે આને જ તમે ઓરડાના તાપમાને લઈ જાઓ, એવું માની લો કે આ ઓરડાના તાપમાને છે. કયા તાપમાને છે? ઓરડાના તાપમાને. પ્રશ્ન થાય સાહેબ, એટલે ઓરડાનું તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર? યસ, રૂમ ટેમ્પરેચર મીન્સ કે વાતાવરણનું તાપમાન. રેડી? વાતાવરણનું જે તાપમાન હોય 27°C લઈને વિન્ટરની સિઝનમાં, આપણે ત્યાં તો કેવું હોય છે કે વિન્ટરની સિઝનની અંદર એ 15-20ની અંદર બહુ મોટું હિલ સ્ટેશન હોય તો 5-7 ની અંદર આવતું હોય છે, પણ સામાન્ય રીતે વિન્ટરમાં પણ આપણે ત્યાં 15 થી લઈને 20-22ની વચ્ચે હોય છે. સમરની અંદર એ ટેમ્પરેચર વધીને ક્યારેક ક્યારેક 42 સુધી પણ પહોંચી જતું હોય છે અને 45 સુધી પહોંચી જતું હોય છે. તો એવરેજલી ઓન એન એવરેજ કરો તો એ 27-25 થી લઈને 27-28-29-30 ત્યાં સુધીનું હોય, એને ઓરડાનું તાપમાન કહેવાય. તો જેવું આ અર્ધવાહકને 0 કેલ્વિન તાપમાને, તો તમને ખબર પડી ગઈ કે આ અર્ધવાહક અવાહક તરીકે વર્તે, જેવું તમે એને ઓરડાને તાપમાને લઈ જશો એટલે તરત જ બેટા તાપમાનને કારણે ઉષ્મીય ઉર્જા મળશે. શું મળશે? ઉષ્મીય ઉર્જા. એટલે આ તાપમાનને કારણે ઉષ્મીય ઉર્જા મળશે ને, એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે ખબર? ધીરે ધીરે ઉષ્મીય ઉર્જા ઇલેક્ટ્રોનને મળે છે. તમે જેવું આને ઓરડાના તાપમાને લઈ જશો એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો એને ઉષ્મીય ઉર્જા મળશે, એટલે એ બંધમાં દોલન કરશે, એના દોલનો વધશે. ધીરે ધીરે બંધની અંદર ખળભળાટ થશે. કોઈ પણ વસ્તુ જ્યારે ખળભળે ને તો પડવાની શક્યતા વધારે હોય, એવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ, હે ને? તો એ ઉર્જા વધતી જશે એટલે એના દોલનો કંપનો વધતા જશે, એટલે ધીરે ધીરે બંધ નબળો પડશે. બરાબર છે? જર્જરિત થશે. અને એક સમય એવો આવશે કે ઉર્જા વધતા વધતા બેટો એ બંધમાં ભંગાણ થશે. આ બંધમાં ભંગાણ થાય એટલે ત્યાંથી આ ઇલેક્ટ્રોન મુક્ત થાય. અહીંથી આ બંધમાં ભંગાણ થયું એટલે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા, એવું માની લ્યો. આ ઇલેક્ટ્રોન એટલે આ જે બન્યું એ હું બન્યું ખાલી જગ્યા, અને એ ખાલી જગ્યા એટલે હોલ. કે જ્યારે અર્ધવાહકને ઉષ્મીય ઉર્જા આપવામાં આવે છે ત્યારે ઉષ્મીય ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન ઉષ્મીય ઉર્જા મેળવે છે, દોલનો વધે છે, બંધમાં ભંગાણ થાય છે, અને એ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ત્યાં ખાલી જગ્યા પડે છે. આ ખાલી જગ્યા એ બીજા ઇલેક્ટ્રોનને બેટા આકર્ષવાની વૃત્તિ ધરાવે, એટલે એને ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે, પણ એ વાસ્તવિક ધન વિદ્યુતભારિત કણ નથી, પણ એ બીજા ઇલેક્ટ્રોનને આકર્ષવાની. અહીંયા હોલ રચાણો એટલે આમાંથી ઇલેક્ટ્રોન જો એ મુક્ત થયો, જો આ મુક્ત ઇલેક્ટ્રોન છે, આને કાઢ રહેવા દો. જેવી ઉષ્મીય ઉર્જા મળશે એટલે બંધમાં ભંગાણ થશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે આ, એટલે ત્યાં ખાલી જગ્યા પડશે. એ ખાલી જગ્યા એ બીજા ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે, પણ એટલે એ ધન વિદ્યુતભાર તરીકે એ ખાલી જગ્યા વર્તે છે, પણ વાસ્તવિક એ ખાલી જગ્યા ધન વિદ્યુતભારિત કણ નથી. બંધમાં પડેલી આવી ખાલી જગ્યાને વિદ્યાર્થી મિત્રો હોલ કહેવાય છે. અને આ હોલે બીજા ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે ઇલેક્ટ્રોનની ગતિ પણ વહન ચાલુ જ રહેશે ને, એટલે જ કહેવાય છે કે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન આ મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત આની પણ જવાબદારી છે. કારણ કે હોલે બીજા ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે બીજો ઇલેક્ટ્રોન ગતિ કરીને ત્યાં આવશે, એટલે બીજા ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે કોણ જવાબદાર છે? હોલ પણ જવાબદાર છે. એટલો જ એટલે જ કીધું કે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત હોલને કારણે થાય. રાઈટ? તો એ ક્યારે પોસિબલ છે? હોલ ક્યારે રચાય? કે એને તાપમાન મળે ત્યારે. 1.1 સિલિકોન હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જર્મેનિયમ હોય તો 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે તો એ ઇલેક્ટ્રોન એમાંથી છટકી શકે. મિનિમમ એને છટકવા માટે એટલી ઉર્જા જોઈએ. રાઈટ? સિલિકોન છે તો આમાંથી ઇલેક્ટ્રોનને છટકવા માટે મિનિમમ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. આ જો જર્મેનિયમ સ્ફટિક હોય તો એને બંધમાંથી છટકવા માટે સિલિકોન માટે કેટલી જોઈએ? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જર્મેનિયમ માટે વિદ્યાર્થી મિત્રો 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. તો આટલી ઉર્જા મળે એટલે ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધમાંથી મુક્ત થાય, ત્યાં ખાલી જગ્યા પડે. એ ખાલી જગ્યા એ બીજા ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ પણ ધરાવે. આ ખાલી જગ્યા એ કોઈ વાસ્તવિક ધન વિદ્યુતભારિત કણ નથી, માત્ર ધન વિદ્યુતભાર તરીકે વિદ્યાર્થી મિત્રો વર્તે છે. આવી બંધમાં પડેલી ખાલી જગ્યાને હોલ કહેવાય છે. તો મને લાગે છે ત્યાં સુધી હોલની ખબર પડી ગઈ છે, એની વિસ્તૃત સમજૂતી. આને આપણે ડિલીટ કરી દઈએ. ઇટ્સ ઓકે, જોઈ લો.
સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન છૂટો પડી જતા તે જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. મેં તમને સમજાવ્યું પ્રમાણે રાઈટ, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરીથી ખાલી રહેતી જગ્યામાં ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હોય છે. જો બીજા કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાઈને ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટો પડે તો એવો ઇલેક્ટ્રોન આ ખાલી જગ્યામાં ગોઠવાઈ જાય છે. બંધમાં પડેલી આવી ખાલી જગ્યાને શું કહેવાય? હોલ. રાઈટ, હોલ એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે. વાસ્તવિક કોઈ ધન વિદ્યુતભાર ઇતકળ નથી, પણ મેં એની સમજૂતી મેં તમને અહીં આપી દીધી હતી. ખ્યાલ આવી ગયો કે એ રીતના બંધમાં ભંગાણ થાય શું થાય, તો આ તમને હોલની સંકલ્પના લગભગ ખબર પડી ગઈ હશે. ઇટ્સ ઓકે, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? રેડી, ચાલો આગળ. હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી, માત્ર ધન વિદ્યુતભાર જેવું કંઈ નથી. વાસ્તવિક ધન વિદ્યુતભાર ઇતકળ નથી, રેડી, પણ એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે. ધન વિદ્યુતભાર એમાં હોતો નથી, પણ એ ધન વિદ્યુતભાર તરીકે આ ખાલી વર્તે છે. આમાંથી છૂટો પડેલો આ ઇલેક્ટ્રોન છે. ઇટ્સ ઓકે. જો આ પણ મેં તમને કીધું કે ઓરડાના તાપમાને આ બંધમાંથી ઇલેક્ટ્રોનને છટકવા માટે બરાબર કેટલી ઉર્જા જોઈએ? સિલિકોન હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ હોય તો 72 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે ઓરડાના તાપમાને આસાનીથી મળી જાય અને ઇલેક્ટ્રોન એમાંથી છટકે અને હોલનું નિર્માણ થાય. ઇટ્સ ઓકે, તો બધાને ખ્યાલ આવી ગઈ છે. હવે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન મેં તમને કીધું એમ મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત હોલની ગતિને, એટલે અર્ધવાહકમાં વિદ્યુત વહન બે પ્રકારે થાય. એક મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો પ્રવાહ IE, અને એક હોલની ગતિને, હોલ મીન્સ કે બંધિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો પ્રવાહ. બંધિત ઇલેક્ટ્રોન અથવા હોલ એની ગતિને કારણે રચાતો પ્રવાહ, એટલે પરિણામી પ્રવાહ IE વત્તા IH જેટલો થાય. એટલે અર્ધવાહકની અંદર બીજું આ બંનેની પરસ્પર વિરુદ્ધ ગતિ થાય. હો, અર્ધવાહકમાં બંને પરસ્પર વિરુદ્ધ ગતિ કરી અને વિદ્યુતનું શું કરતા હોય છે? વહન કરતા હોય છે. અર્ધવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા મળતા વહન કરતા અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કંઈક જુદા પ્રકારે હોય છે. અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની પરસ્પર વિરુદ્ધ ગતિને કારણે દીકરાઓ તમને જોવા મળતું હોય છે. ગુજરાત બોર્ડમાં આખું તમને એની અંદર સ્ટ્રક્ચર આવશે, બરાબર છે, અને એ પ્રમાણે તમે એમાં જોઈ શકશો કે અર્ધવાહકની અંદર આ રીતના આખું સ્ટ્રક્ચર હોય. નોર્મલી અહીંયા દર્શાવું છું તમને. આખું સ્ફટિક બંધારણ છે, સિલિકોન સ્ફટિક છે એવું માની લો. આ બધા જ સિલિકોનના પરમાણુ છે. રેડી, આ બંધમાં ઇલેક્ટ્રોન છે જ, ચાલો. હાલમાં આ 0 કેલ્વિન તાપમાને છે, ઓકે, તો એની અંદર સિલિકોન પરમાણુ એના બધા જ ઇલેક્ટ્રોન પાડોશી પરમાણુના આવા જ ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધની ભાગીદારીથી જોડાય, એટલે અત્યારે અવાહક છે. હવે જેવું તમે બેઠો એના બે છેડા વચ્ચે તમે આ ક્ષેત્ર લગાડશો, બાહ્ય ક્ષેત્ર, રેડી, બાહ્ય ક્ષેત્ર લગાડો છો, આ બાજુ પ્લસ અને આ બાજુ માઇનસ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ કહેવાય? આ બાજુ કહેવાય વિદ્યુત ક્ષેત્રની દિશા. ઓકે, જેવું તમે બાહ્ય ક્ષેત્ર લગાડશો વિદ્યાર્થી મિત્રો, એટલે બનશે કેવું ખબર? બાહ્ય ક્ષેત્ર લગાડશો એટલે બાહ્ય ક્ષેત્ર દ્વારા, બાહ્ય બેટરી લગાડશો ને તો બાહ્ય બેટરી દ્વારા અંદર બેટરીમાંથી ઇલેક્ટ્રોન આવશે, એ ઇલેક્ટ્રોન બધા આમ ગતિ કરશે. ખ્યાલ એ બધા ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે, કારણ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, એટલે એ મુક્ત ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે સાથે સાથે તમે આને ઓરડાનું તાપમાન આપશો, ઓરડાનું તાપમાન આપશો એટલે અમુક સહસંયોજક બંધમાં વિદ્યાર્થી મિત્રો ભંગાણ થશે. જો હું તમને એ કહું શીખો, અહીંયા ધારી લો કે એ ભંગાણ થયું, આખું એવું ગયું છે, આપણે બતાવી દઈશું. ચાલો અહીંયા ભંગાણ થયું છે એક, ચાલો અહીંયા ભંગાણ થયું છે, રેડી,
ત્યાં હું ફરી દર્શાવી દઉં. ઇટ્સ ઓકે, અહીંયા ભંગાણ થયું હતું અને અહીંયા ભંગાણ થયું, તો અહીંયા જે છે ને અહીંયા ભંગાણ થઈ અને અહીંયા ઓલ રચાશે, રાઈટ? અહીંયા પણ ઓલ રચાશે, આમાંથી ઇલેક્ટ્રોન છટકશે અને એ નજીકનો જે આ ઓલ રચાણ હોય ને અહીંયા, તો એ ઇલેક્ટ્રોન અહીંયા પુરાઈ જાય, રેડી? હવે અહીંયા ધારી લો કે ઓલ છે, તો આમાંથી છટકેલો ઇલેક્ટ્રોન અહીંયા પુરાઈ જાય, તો એ જે બંધમાંથી છટકેલો ઇલેક્ટ્રોન નજીકના બીજા બંધમાં પુરાઈ જાય, એટલે કે એક હોલમાંથી છટકેલો ઇલેક્ટ્રોન બીજા હોલમાં પુરાઈ જાય છે, એટલે એવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન મીન્સ કે બંધિત ઇલેક્ટ્રોનની ગતિ પણ જો છેતરા આ બાજુ લગાડ્યું, ફોર એક્ઝામ્પલ તરીકે આ હોલમાંથી છટકેલો ઇલેક્ટ્રોન અહીંયા જો હોલ હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા ન આવે, કારણ કે ઇલેક્ટ્રોન કોઈ દિવસ છેતરાની દિશામાં ના જાય. એટલે ઇલેક્ટ્રોન અહીંયા હોલ હોય અને અહીંયા હોલ હોય તો આમાંથી છટકેલો ઇલેક્ટ્રોન અહીંયા જ જાય, અહીંયા નું આવે, કારણ કે ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ જવાનું પસંદ કરે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોય. એટલે હોલની ગતિ પણ, બંધિત ઇલેક્ટ્રોનની ગતિ પણ ઋણ છેડાથી ધન છેડા તરફ, મુક્ત ઇલેક્ટ્રોન જે બાહ્ય ક્ષેત્ર લગાડ્યું છે એની દિશા પણ ઋણ છેડાથી ધન છેડા તરફ, બંધિત ઇલેક્ટ્રોન પણ ઋણ છેડાથી ધન છેડા તરફ ખસતા જશે, તો હોલ કઈ બાજુ ખસતા જશે? એની વિરુદ્ધમાં. હોલ ધનથી ઋણ તરફ ખસતા જશે, રેડી? એટલે બંધિત ઇલેક્ટ્રોન દ્વારા રચાતા પ્રવાહને મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા રચાતી પ્રવાહથી જુદો પાડવા માટે આપણે અહીંયા હોલની ગતિ દ્વારા નિરૂપિત કરવામાં આવ્યું છે. એટલે હોલ બધા ધનથી ઋણ, ઇલેક્ટ્રોન બધા ઋણથી ધન, એનો મતલબ એવો થયો ને કે અર્ધવાહકમાં હોલ અને ઇલેક્ટ્રોનની પરસ્પર વિરુદ્ધ ગતિને કારણે વિદ્યુતનું વહન થાય. તો એમાં અમે લખેલું છે, જોઈ લો, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા મળતા વહનથી જુદું પાડવા માટે બંધિત ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ, ગતિની વિરુદ્ધ દિશામાં હોલની ગતિના સ્વરૂપમાં નિરૂપવામાં આવ્યું છે. મેં તમને સમજાવ્યું, આમ શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહકમાં સિલિકોન જર્મેનિયમમાં મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ આમ બંને પ્રકારના અર્ધવાહકને કારણે વિદ્યુતનું શું થાય છે? વહન થાય છે, રાઈટ? અહીંયા રચાતો કુલ પ્રવાહ જો તમારે જોઈતો હોય તો આ બંનેના સરવાળા જેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો, I બરાબર IE પ્લસ IH. ઇટ્સ ઓકે, રેડી? અર્ધવાહકની અંદર રચાતો કુલ પ્રવાહ IE વત્તા IH, તો તમને ખ્યાલ આવી ગયો છે. આમ શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલના, હોલ જોડકામાં જ ઉદ્ભવે છે, વાત એ સાચી છે કે શુદ્ધ અર્ધવાહકની અંદર, બેટો આ શુદ્ધ અર્ધવાહક છે સિલિકોન, ચાલો રેડી, આ બંધમાં ઇલેક્ટ્રોન બંધિત છે. ઓકે, જો સમજાવું, શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ હંમેશા જોડકામાં જ ઉદભવે. ચાલો અહીં બંધિત ઇલેક્ટ્રોન જ હતો અંદર, રેડી? તમે ઓરડાનું તાપમાન આપ્યું એટલે આ બંધમાંથી ઇલેક્ટ્રોન છેટકો, એટલે અહીં હોલ રચાણો, હોલ રચાણો અને ઇલેક્ટ્રોન મુક્ત, તો આ બંને સાથે જ ઉત્પન્ન થયા. એટલે શુદ્ધ અર્ધવાહકમાં હંમેશા ઇલેક્ટ્રોન અને હોલ જોડકામાં જ ઉદભવે છે, એટલે એની સંખ્યા ઘનતા સમાન હોય. આવા વિદ્યુતભાર વાહકોને જોડકાના વિદ્યુતભાર વાહકો કહેવાય. શું કહેવાય? જોડકાના ઇન્સ્ટ્રિક્સ વિદ્યુતભાર વાહકો કહેવાય. સાથે જ ઉદ્ભવે છે એટલે એને જોડકાના વિદ્યુતભાર વાહકો કહેવાય. જો એની સંખ્યા ઘનતા સમાન હોય, જેટલા ઇલેક્ટ્રોન શુદ્ધ અર્ધવાહકની અંદર જેટલા ઇલેક્ટ્રોન મળે એટલા જ હોલ રચાશે, એ ફાઇનલ છે, રેડી? કારણ કે આમાં તમે કોઈ અશુદ્ધિ ઉમેરેલી નથી. એટલે જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલા જ હોલ રચાય. એટલે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા, જો ઇલેક્ટ્રોનની સંખ્યાને એન ઈ વડે દર્શાવાય, હોલની એનએચ, આ બંને સરખી જ હોય, એટલે એને એન ઈ બરાબર એનએચ બરાબર એનઆઈ, રાઈટ? આ સંબંધ છે કેના માટે? શુદ્ધ કે અંતર્ગત, બીજું નામ આનું અંતર્ગત અર્ધવાહક, શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહકની અંદર હંમેશા ઇલેક્ટ્રોન અને હોલ આ રીતના દીકરાઓ જોડકામાં જ ઉત્પન્ન થાય છે. એટલે આવા વિદ્યુતભાર વાહકોને જોડકાના વિદ્યુતભાર વાહકો અથવા ઇન્સ્ટ્રિક્સ વિદ્યુતભાર વાહક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ સંબંધ પણ જોઈ લ્યો, શુદ્ધ કે અંતર્ગત અર્ધવાહક માટે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા હંમેશા સમાન જ હોય છે, જેને એનઆઈ વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યુતનું વહન તમે અર્ધવાહકમાં જોયું, ખબર પડી ગઈ, રેડી? એનો એક આલેખ પણ છે. સામાન્ય રીતે અવરોધકતાને તાપમાન, રાઈટ, કે તાપમાન વધે તો અવરોધકતા ઘટે અર્ધવાહકની અંદર, એ તમને પણ ખબર છે કે અર્ધવાહક માટે રો પ્રપોઝનલ ટુ વન અપોન ટી, રાઈટ,
તાપમાન વધે એટલે અવરોધકતા ઘટે, અવરોધકતા ઘટે આ વધે એટલે વાહકતા વધે. જો આ બંનેનો સંબંધ આલેખ દ્વારા મેળવવો હોય તો જોઈ લો, તમે તાપમાન વધારો, ચાલો આમ તાપમાન વધારો છો તો અવરોધકતા ડિક્રીઝ થતી જાય છે, જોઈ લો ઘટતી જાય છે. તાપમાન જેમ જેમ વધારો એમાં અવરોધકતા ઘટે છે, મીન્સ કે વાહકતા વધે છે. એનું રીઝન શું? અર્ધવાહકની અંદર તાપમાન વધારો છો તો પેલા સહસંયોજક બંધમાં વધુ ને વધુ સહસંયોજક બંધમાં શું થતું જાય છે? ભંગાણ, વધુ ને વધુ વોલ રચાય છે અને વધુ ને વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે, વિદ્યુત વહનમાં ભાગ લે એટલે વાહકતા વધે, વાહકતા વધે તો અવરોધકતા ઘટે. એટલે તાપમાન વધે એટલે અવરોધકતા ઘટે, સંબંધ ખ્યાલ આવી ગયો અર્ધવાહક માટે. એનો આલેખ તમને દર્શાવવામાં આવ્યો છે, બીજું આમાં કંઈ સિમ્પલ છે નહીં. આ સાથે મિત્રો આ સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવી ઉર્જા સાથે, નવા ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.